છે આ રજતના કારણે. મારો જ સમય ખરાબ ચાલી રહ્યો છે. શું થયું જાન? કેટલો સમય થઈ ગયો તો હજુ આવી નહીં? હું અહીં એકલો એકલો બોર થઈ રહ્યો છું, ખબર છે તને? કેવી વાતો કરે છે તું? તારા કારણે આજે હું કેવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છું. જો હું ત્યાં આવી જઈશ ને તો મારી વાર્તા આજે જ પૂરી થઈ જશે. તો હું શું કરું જાન? જોજો, એ બંને કેટલા ખુશ છે, કેટલા હસી રહ્યા છે. એમને જોઈને મને પણ મારી પત્ની સાથે મોજ કરતા કરતા જમવાની ઈચ્છા થઈ રહી છે. જલ્દી આવી જા મારી જાન. રજત, હું ત્યાં નહીં આવું. તને બહુ જ મજા આવી રહી છે ને મને આમ જોઈને. હું ક્યારની જોઈ રહી છું? અહીં આવ, ત્યાં આવ એમ કરીને તું મારી સાથે રમત રમી રહ્યો છે ને? તારે જે કહેવું હોય મને ડાયરેક્ટલી જ કહી દે ને. શું પ્રોબ્લેમ છે તને? હવે હું તારા ઓર્ડર ફોલો નહીં કરી શકું. ઓ, તો નહીં આવે? ઓકે ઓકે, યોર વિશ. જોકે તું મારી પત્ની છે ને એટલે હું તને એક લાસ્ટ ચાન્સ આપું છું જાન. જાન, હું 4 સુધી ગણીશ અને જો તું ત્યાં સુધીમાં ના આવી તો પછી હું જે કરીશ એ તને જરાય નહીં ગમે. તારે જે કરવું હોય કરી લે, હું નહીં આવું. અત્યારે હું જે આઈસ્ક્રીમ ખાઈ રહી છું, નો વે, શક્ય જ નથી. શું છે તારે? આઈસ્ક્રીમ જ ખાવો છે ને? હું ઓર્ડર કરું છું ઉભો રે. ઓર્ડર કરવાને બદલે મારા આઈસ્ક્રીમ માં ભાગ પડાવો છે. તમે જલ્દી લઈને આવો ભાઈ હા નહીં તો અમારો આઈસ્ક્રીમ ખાઈ જશે તમે જાઓ 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 ઓકે મેડમ એવું થાય છે ને કે તારું ખૂન કરી નાખું વાંદરો 1 મિનિટ વેઇટ કર, આઈસ્ક્રીમ આવી જશે. એટલામાં ગુસ્સો કેમ કરે છે? એ મેન્ટલ, હું આઈસ્ક્રીમ ખાવા માટે પાસે નહોતો આવતો. તો પછી તું કેમ આવી રહ્યો હતો? કે આની તારી ચાલાકી મારી સામે નહીં ચાલે, સમજો. એ એવું કઈ જ નથી. આઈસ્ક્રીમ તારા મો આઈસ્ક્રીમ? અરે શું છે તારે? મેં મારા માટે ઓર્ડર કર્યો છે એટલે હું ખાઈ રહી છું. જો તારે ખાવો હોય તો તારે ઓર્ડર કરી લેવાનો, પણ મારા આઈસ્ક્રીમ માં ભાગ પડાવવાનો પ્રયત્ન શું કામ કરે છે? ચોર છે તું આની. ઓય, આઈસ્ક્રીમ ચોરીને ખાવો એ બહુ જ મોટો અપરાધ છે, તને ખબર નથી? જો તે આવું કર્યું છે ને તો તારા પેટમાં દુખાવો થશે. પણ સીધી રીતે સમજાવવાનો કોઈ મતલબ જ નથી, મને સમજાઈ ગયું. બંને હજુ સુધી અહીંયા બેઠા છે? અરે આ બંને આટલા ક્લોઝ ક્યારથી થઈ ગયા? આ બધું જોવા માટે જ હું અહીંયા આવી હોઉં એવું જ લાગે છે મને. વોટ અ ક્યુટ કપલ જાન. તું એમને આવી રીતે કેમ જોઈ રહી છે? હું તારા માટે કેટલી રાહ જોઉં? ચલ જાન, આપણે પણ બંનેની જેમ આઈસ્ક્રીમ ઓર્ડર કરીને આરામથી ખાઈશું, વાતો કરીશું. રજત, તું તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે.
જો તું આવી વાતો કરીશ ને તો પછી હું બૂમો પાડીને લોકોને ભેગા કરી દઈશ. બૂમો પાડીને લોકોને ભેગા કરીશ. ગુડ 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 ગુડ. અરે જાન, ટેન્શનમાં તું ગમે તેમ બોલવા લાગે છે. બધાને ભેગા કરીશ. કર 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 કર. એ આવી રીતે ચૂપચાપ કેમ ઊભી છે જાન? કમોન, બચાવ 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 બૂમો પાડ, કમોન. તો લોકો ભેગા થશે એ જોવા માટે કે તારી સાથે શું થયું છે, અને લોકોની ભીડ સાથે તારો પેલો ગુજરી દીએ અને પેલી બાળ મીરા પણ આવશે. બૂમ પાડ, જોરથી બૂમ પાડ. શું થયું જાન? શાંત થઈ ગઈ? હમણાં તો તે કહ્યું કે લોકોને ભેગા કરીશ, હવે ચૂપ કેમ થઈ ગઈ? બૂમો પાડ ડિયર, રેઝ યોર વોઇસ, બૂમો પાડ, પાડ બૂમો. તું અવાજ ઊંચો નહીં કરે તો અન્ય ને મીરા અહીં કેવી રીતે આવશે, અને હું આ પેન ડ્રાઈવ એમને કઈ રીતે આપીશ? પાડ બૂમો પાડ. એટલે તું મને ડરાવી રહ્યો છે? ના ના, એવું કઈ જ નથી જાન, બસ એમ જ ભવિષ્યવાણી કરી રહ્યો હતો તને સમજાવવા માટે. ઈચ્છા હોય તો તું ડરી જા, તું ડરવા માટે એકદમ સ્વતંત્ર છો. કમોન કમોન, ડરી જા ડરી જા. હું કેમ ડરું? આ પેન ડ્રાઈવ નું નામ લઈને તું મારી સાથે રમત રમી રહ્યો છે ને? આઈ નો એ પ્રોજેક્ટ તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલે તું આ પેન ડ્રાઈવ એના હવાલે તો નહીં જ કર. તું મને ડરાવીશ એમ? બાજુમાં ખસ. મને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ સ્ટુપિડ? આની વાતો મારે માનવી જ ના જોઈએ. થોડી છૂટ આપો તો આ તો માથા પર ચડીને બેસી જાય. સોરી યાર અની, તું મારો ચહેરો સાફ કરવા માટે નજીક આવી રહ્યો હતો અને મને એવું લાગ્યું કે તું આઈસ્ક્રીમમાંથી ભાગ પડાવવા માટે આવ્યો છે. તને તો લાગે જ ને, તારા આઈસ્ક્રીમને બચાવવા માટે બૂમો પાડીને લોકોને ભેગા કરી દે એવી છે. તું એટલી પાગલ છે? અરે એક તો આઈસ્ક્રીમ ખાતી વખતે મોઢું બગાડ્યું, હું તારી હેલ્પ કરી રહ્યો હતો તો મને ચોર કહે છે, ચોર. હેલો, એક્સક્યુઝ મી. હું થોડી વાત કરી શકું છું? અરે અનિકેત, તું આવી રીતે કેમ જોઈ રહ્યો છે? સોરી 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 સોરી. બિચારો, તું અને તારી પત્ની અહીં રોમાન્સ કરી રહ્યા છો હે ને? સાચું કહ્યું ને રજત? ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે અનિકેત, આ બધું તો ચાલતું જ રહેશે. ફ્રેન્ડ્સ અને મારા જેવા શુભચિંતકો સારા સમયે આવી રીતે શિયાળની જેમ ટપકી પડે, એમાં કંઈ જ નવું નથી યાર. અરે હું અહીં બેસી શકું ને? બધું છું, તને પૂછી રહ્યો છું. અરે હે ભગવાન, આજે તો હું મરી જ ગઈ.
अचानक पेला लोगो पासे केम जतो रह्यो? जो हवे हुं एने इग्नोर करी दईश ने तो बहुज मोटी प्रॉब्लम थई जशे। शुं करूं? જો અનિકેત, લોકોમાં જરાય બુદ્ધિ જ નથી. હું મારા બિઝનેસ કોમ્પિટિટર સાથે થોડીવાર વાત કરું, થોડીવાર સુખ દુઃખની વાતો કરું તો તકલીફ શું છે? ક્યારના એ લોકો કોલ કરી કરી કરીને હેરાન કરી રહ્યા છે. સ્ટુપિડ્સ. તો અનિકેત, કેવી ચાલે છે તારી મેરિડ લાઈફ? મારો પરિવાર ખુશીઓનો છે સાગર. બસ એવી જ રીતે તું ખુશ છે ને? તું અહીં કેમ આવ્યો છે? જ્યારે પતિ પત્ની બેઠા હોય ને તો આવી રીતે વાત ન કરવી જોઈએ, એટલી કોમન સેન્સ નથી? કુલ અની કુલ. તું કંઈ કહેતો હતો ને કે મારામાં કોમન સેન્સ નથી? હે, મારામાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમન સેન્સ છે. નિકેત, નોર્મલ લોકો પાસે હોય છે એવી કોમન સેન્સ મારામાં નથી. અરે અનિકેત, તમને બંનેને સાથે જોઈને મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે. બહુ સરસ જોડી છે તમારી. બિઝનેસમાં રચ્યો પચ્યો રહેનારો, બિઝનેસ માટે જીવવા વાળો ધ ગ્રેટ લંડન રિટર્ન અનિકેત પોતાની પત્ની માટે ટાઈમ કાઢીને એને બહાર જમવા પણ લઈ આવ્યો છે. મતલબ ખરેખર આની માનવું પડે. સુપર અનિકેત, સુપર છે તું. પરિવારને ખુશ રાખતા આવડે છે તને, એ બધું તો ઠીક છે. પણ તારો ત્યાગ કરનારો ભાઈ અને એની સેકન્ડ હેન્ડ પત્ની આવ્યા નથી તારી સાથે? બ્લડી રાસ્કલ, તું ચૂપ થઈ જજે. અરે દિયરજી, આટલો ગુસ્સો કેમ કરી રહ્યા છે? પેલા રજતે એ લોકોને શું કહ્યું હશે? શું વાત કરી હશે? અરે હવે હું શું કરું? શું કરું હું? આ કઈ નહીં કરે એવું વિચારીને હું તો એની સામે ટાણી કરી રહી હતી, પણ આજે તો આ મને બરબાદ કરી દેશે. હવે હું શું કરું? કઈ સમજાતું નથી મને. શે મારે આ રીતે વાત ના કરવી જોઈએ? શે કેટલું મોટું રિસ્ક લઈ લીધું મેં? કુલ અની, તું આટલો ગુસ્સો કેમ કરી રહ્યો છે? આમ પણ હું તો તારા જૂના ફ્રેન્ડ જેવો જ છું ને, એટલે તારા વિશે અને તારા ભાઈ વિશે મેં ખબર અંતર પૂછી લીધા. બસ એમાં ખોટું શું કર્યું છે? તું તો એવું કરે છે જાણે મેં ગાળો દીધી હોય. તારી સાથે કોઈ શાંતિથી વાત કરે તો એની સાથે પણ તારે શાંતિથી વાત કરવી જોઈએ. આ વાત તારા ઘરવાળાઓએ નથી શીખવાડી તને? અરે શું છે, ગમે તેમ કેમ બોલી રહ્યા છો? તમારામાં મેનર્સ જેવું કઈ છે કે નહીં? ઓ કુલ, આ બચ્ચીને વાત કરતા પણ આવડે છે એમ? વડીલો સામે બોલે છે અને પણ આટલી હિંમતથી? હું અહીં ટાઈમ પાસ કરવા માટે નથી આવ્યો બચ્ચી, એક ઇમ્પોર્ટન્ટ મેટર છે એટલે જ આવ્યો છું. સમજાયું તને? શું વાત છે? કહું છું અનિકેત, જે વાત કરવા આવ્યો છું એ વાત કર્યા વિના ક્યાંય જવાનો નથી. એકચ્યુઅલી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મતલબ બહુ જ ઇમ્પોર્ટન્ટ. એ કામના લીધે તારી લાઈફ અને આપણા બધાની લાઈફ ચેન્જ થઈ જશે. વેટ અને વેટ, આટલી ઉતાવળ કેમ કરી રહ્યો છે? વાત શું છે, વિષય કયો છે એ હું તને પછી કહીશ. પહેલા તું આ જોઈ લે.
આપી દીધી. બધું જ પૂરું થઈ ગયું, બધું જ પૂરું થઈ ગયું. હવે શું છે? એવું કેમ પૂછી રહ્યો છે અની? ઇટ્સ અ પેન ડ્રાઈવ. એ તો મને પણ ખબર છે, પણ મને કેમ આપે છે તું? શું છે આમાં? અરે આવી રીતે કેમ પૂછી રહ્યો છે? આમાં શું છે ખબર છે? આમાં ઘણું બધું છે. તારા વિચારો બદલાઈ જશે, તારી લાઈફ બદલાઈ જશે. તારી લાઈફમાં બધું ઊંધું ચત્તું થઈ જશે. બધું જ છે, બધું જ છે, બધું જ છે આમાં. શે, જો હું આમ જોતી રહીશ તો આ સાઈકો આજે મને બરબાદ કરીને જ રહેશે. હું તને પ્રોજેક્ટ અપાવીશ, તું એ પેનડ્રાઈવ અનીને ના આપીશ. શું છે અમા? શું છે? સીધે સીધું કહી દે ને, ખોટો ખોટો મારો ટાઈમ વેસ્ટ ના કર. કહું છું, ઉભો તો રે યાર, કેમ આવી રીતે ગુસ્સો કરી રહ્યો છે? હું અહીં શોપિંગ માટે આવ્યો હતો, ત્યાં મને એક ઇન્ટરેસ્ટિંગ સીડી મળી ગઈ. સીડી? હા, સીડી. હા, એનું ટાઈટલ શું હતું ખબર છે? રાઉડી સાથે બિઝનેસ કેવી રીતે કરવો એ. સો મને તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગ્યો. સડનલી મને તું યાદ આવી ગયો. વિચારો અમારો અની, એને થોડી હેલ્પ થઈ જશે. મને તરત જ વિચાર આવ્યો અને મેં તરત જ એ સીડી ઉઠાવી લીધી. હું તો તને સીડી જ આપવા માંગતો હતો, પણ શું કરીએ, તું જૂના જમાનાનો નથી. તો મેં પહેલાં લેપટોપમાં કોપી કરી, પછી પેનડ્રાઈવમાં કોપી કરી અને તારા માટે પેનડ્રાઈવ લઈ આવ્યો. આમાં જે વિડીયો છે શાંતિથી જોઈ લે અને મારા જેવા રાવડી સાથે બિઝનેસ કેવી રીતે કરવો એ જરા સમજી લેજે. માય ડિયર બેબી, શટ અપ રજત, તું અત્યારે નાટક ના કરીશ. અરે નાટક કે રમત નથી બેબી, બિઝનેસમાં તું બહુ જ પાછળ છે ને, એટલે તને અરીસો દેખાડવા આવ્યો હતો. વિચાર્યા વિના તું મારા જેવા રાવડી સાથે બિઝનેસ વર્લ્ડમાં કોમ્પિટ કરી રહ્યો છે, તું ચેતી જજે. નહીં તો મારી સાથે બિઝનેસ કેવી રીતે કરવો ને એ આમાંથી શીખી જજે. તું મને શું શીખવાડીશ? પહેલા તું શીખી લે બિઝનેસ કેવી રીતે થાય, પછી મારી સામે આવીને આ બધા નાટક કરજે, સમજો. એક કોન્ફરન્સમાં તો સમયસર પહોંચી નથી શક્યો અને તું બિઝનેસ કરીશ બિઝનેસ એમ? એ તારે તો છે ને એ થિયેટરની બહાર ટિકિટ બ્લેક કરવી જોઈએ, સમજો, એને લાયક છે તું. મને એટલો અંડર એસ્ટિમેટ ના કરવી, જોઈ લેજે. એ પ્રોજેક્ટ હું તારી નજર સામેથી કેવી રીતે છીનવી લઉં છું. ચલ તો આપણે જોઈએ કે કોણ ટિકિટ બ્લેક કરશે અને કોણ બિઝનેસને લાયક છે. તું બહુ જ થાકી ગયો લાગે છે. એ બચ્ચી, આને થોડું પાણી આપ. રમતમાં આપણે બંને કરીએ ધમાલ.